નમસ્તે, હું રીના ત્રિવેદી, જેનેટિક કાઉન્સિલર, અપોલો હોસ્પિટલ્સ. 4 માર્ચ એ કોલોરેક્ટલ કેન્સર ડે તરીકે ઉજવાય છે. માર્ચનો મહિનો કોલોરેક્ટલ કેન્સર મંથ તરીકે જાણીતો છે. આજે હું તમને ઇનહેરિટેડ વેરાયટીઝ ઓફ કોલોરેક્ટલ કેન્સર, એટલે કે અનુવાંશિક રૂપ, જેવું કે વારસાગત રીતે મળતો રોગ કોલોરેક્ટલ કેન્સર, એના વિશે હું તમને થોડી જાણકારી આપી રહી છું. આપણને ખબર છે કે આપણું શરીર લાખો કરોડો કોષોને ગોઠવીને બનાવેલું છે. કોષના મધ્યમાં એક કેન્દ્ર છે જેને ન્યુક્લિયસ કહેવાય છે, અને એની અંદર ડીએનએ ગૂંચળું વાળીને ફિટ કરેલું છે પ્રકૃતિ દ્વારા. આ ડીએનએ ઘણા બધા પ્રોસેસીસ આપણા શરીરમાં કરતું હોય છે, અને બહુ યુનિક કામ દરેક ડીએનએનો ટુકડો કરતો હોય છે, જેને જીન્સ કહેવાય. ડીએનએના નાના નાના ટુકડાને જીન્સ કહેવાય છે. આ ડીએનએ આપણને 50% આપણી માતામાંથી અને 50% આપણા પિતામાંથી વારસામાં મળતું હોય છે. બધું નોર્મલ ડીએનએ આપણને મળે તો આપણે એકદમ નોર્મલ તંદુરસ્ત રહીએ છીએ. પણ જો કોકવાર વારસામાં મળતા ડીએનએમાં કોઈ ખોળખાપણ રહી ગઈ હોય, એના બંધારણમાં કોઈક તકલીફ હોય, અને એ ટુકડો આપણને મળ્યો વારસામાં, તો આપણને કોઈ પ્રકારનો રોગ થવાની શક્યતા વધી જતી હોય છે. એવી જ રીતે કોલોરેક્ટલ કેન્સરમાં આપણા શરીરમાં અમુક ટાઈપના સ્પેશિયલ જનીનો છે, જે કોઈ પણ ભૂલ થઈ હોય એના કામકાજમાં તો એને સુધારી દે. જેવી રીતે આપણે કમ્પ્યુટરમાં ટાઈપ કરીએ તો ઓટોમેટિકલી જે સ્પેલિંગ મિસ્ટેક્સ સુધરી જતી હોય આપણા ધ્યાન દીધા વગર, એવી જ રીતે આપણા શરીરમાં પણ જીન્સ, એ જ્યારે પ્રોટીન બનતું હોય અને પ્રોટીન કોઈ ફોલ્ટવાળું, કોઈ તકલીફવાળું બને, બરાબર ના બને, ત્યારે આ જીન્સ એ મિસ્ટેક સુધારીને એ પ્રોટીનને સારું પ્રોટીન બને એવું સુધારી દેતું હોય છે, જેથી એનો જે પ્રોસેસ હોય એ રોકાય નહીં અને બધું નોર્મલ ચાલે. પણ એ જે સુધારવાનું કામ કરતા જીન્સ કોકવાર પ્રોબ્લેમવાળા હોય તો એ પ્રોટીન પણ ફોલ્ટી બને, અને એ ફોલ્ટી પ્રોટીનના લીધે આપણને કેન્સર થવાની શક્યતા વધી જતી હોય છે. આવા જે જીન્સ હોય એમાં જ્યારે તકલીફ હોય ત્યારે આપણને કોલોરેક્ટલ કેન્સર, યુટ્રાઇન કેન્સર, ઇન્ટેસ્ટાઇનના કેન્સર, એવા બધા કેન્સર્સના પ્રકાર થવાની શક્યતા હોય છે. જો આપણા પિતા અથવા માતા બેમાંથી એકને આ પ્રકારનું કેન્સર હોય તો આપણને 50% ચાન્સ આવા પ્રકારનો કેન્સર થવાનો ચાન્સ વધી જતા હોય છે. ધારો કે જો દાદાને કોલોરેક્ટલ કેન્સર હોય, પછી પિતાને થયું હોય, તો આપણને બી એ કેન્સર થવાનો ચાન્સ વધી જતો હોય છે. આવી ટાઈપના કેન્સર્સ અનુવાંશિક છે કે નથી એના માટે ટેસ્ટ થતી હોય છે. પછી આપણને આવી ટાઈપના અનુવાંશિક કેન્સર થશે કે નહીં થશે એનો બી ટેસ્ટ થતો હોય છે, અને આપણા બાળકોને આવી પ્રકારના કેન્સર્સ થશે એનો બી ટેસ્ટ થતો હોય છે. 5-10% કોલોરેક્ટલ કેન્સર્સ ઇનહેરિટેડ ટાઈપના હોય છે. જો આનું આપણે અનુવાંશિક જાંચ કરાવીને જો પકડી લઈએ કે આપણામાં ખોળખાપણવાળા જનીન છે, તો આપણે રોગને અટકાવી શકીએ છીએ. પાણી આવે એ પહેલાં આપણે પાળ બાંધીને, રોગ થાય એ પહેલાં સર્વેલન્સ દ્વારા એને રોકી શકીએ છીએ અને આપણી જાતને હેલ્ધી રાખી શકીએ છીએ. અપોલો હોસ્પિટલ્સમાં જેનેટિક કાઉન્સેલિંગ દ્વારા તમને આ બધી જાણકારી મળી શકે છે. હું તમને ડેફિનેટલી ગાઈડ કરી શકીશ. એટલે આ વિશે કોઈ પણ સલાહ લેવા અપોલો હોસ્પિટલ્સ આવો, મને મળો.